गुड मॉर्निंग फ्रेंड्स, आज आप धोरण 8 प्रकरण 1 समय संख्याओ यहाँ तीजा लेक्चर में संख्या लिखा पर निरूपण विषय जुशूँ। यहाँ पहला दाखला जुए तो 3/5 ने माइनस 1/2 बनी संख्याओं ने एक संख्या लिखा पर दर्शा भी हो तो 3/5 ने शून्य ने एक वच्चे आए जयरे -1/2 के -1 और -2 वच्चे आए ऋण संख्या होने लीजिए -1 है -1 ने डाई बाजू की संख्या -2 वच्चे आने संख्या रेखा पर दर्शा सौ प्रथम अपने जमणी बाजू 1 दर्शाईशूँ। अँ मोटा मोटी संख्या है 1 जी डाई बाजू 0 એની ડાબી બાજુ -1 સરખા અંતરે દર્શાવીશું -1 ની ડાબી બાજુ -2 હવે મિત્રો 5 ભાગ કરવાના છે 3/5 દર્શાવવું એટલે છેદમાં કેટલા છે 5 તો 0 અને 1 ની વચ્ચે કેટલા ભાગ કરીશું 5 તો 5 ભાગ કરવા માટે કેટલા રીતે કરવા પડશે 4 એટલે મિત્રો આ રીતે 1 2 3 4 અને 5 ભાગ થાય 4 રીતે કરીએ એટલે 5 ભાગ થાય તો 0 પછી આ 1/5 1/5 -1 ऋण संख्या होने लीधे -1 ने डाबी बाजू -1/1 पछी -1/2 -1/3 -1/4 મળે તો -1/2 અહીં આપણને મળશે એટલે આ રીતે એક જ સંખ્યા લખવા પર આપણે બંને સંખ્યાઓને દર્શાવીએ। હવે બીજો દાખલો જોઈએ તો મિત્રો બે સંખ્યા દર્શાવવાની પૂછે અથવા કોઈ પણ એક દાખલા તરીકે 3/3 3/3 સાદો અપૂર્ણાંક છે અને મિશ્રમાં ફેરવો તો 3 ને 2 વડે ભાગો તો 2 × 2 કેટલા વધશે 1 એટલે કે 3/3 એટલે 1/1 મળે તો આ રીતે 1/1 ક્યાં કોની વચ્ચે આવે તો ધન સંખ્યા છે એટલે જોઈ શકો છો કે પૂર્ણાંક 1 છે એટલે 1 ની જમણી બાજુ કઈ સંખ્યા આવે 2 તો આ રીતે 1/1 ક્યાં આવશે 1 અને 2 ની વચ્ચે તો અહીંયા આપણે 1 દર્શાવીશું પછી 2 અને એની બરોબર વચ્ચે કેટલો કરીએ એટલે 2 ભાગ થઈ જાય 1 અને 2 એની વચ્ચે કેટલા ભાગ કરવાના 2 1 અને 2 ભાગ એમાંનો પહેલો ભાગ છે એને કહેવાય 1/1 એટલે આ રીતે આપણે સંખ્યા લખ્યા ઉપર 1/1 દર્શાવ્યા। પછી ત્રીજો દાખલો જોઈએ -2/1/4 અહીંયા મિશ્ર સંખ્યામાં જ આપેલી છે તો -2/1/4 કોની વચ્ચે આવે તો ઋણ સંખ્યા હોવાને લીધે આ -2 જે પૂર્ણાંક છે -2 એ જમણી બાજુ લખીશું અને -2 ની ડાબી બાજુ કેટલા લખીશું -3 એટલે સંખ્યા લીધા પર દર્શાવીએ તો -2 આવશે અહીંયા ડાબી જમણી બાજુ અહીંયા ડાબી બાજુ આવશે -3 અને એની વચ્ચે ભાગ કેટલા કરીશું 4 4 ભાગ કરવા માટે 3 મીટા કરવા પડે એટલે પેલા 1 મીટો કરીએ ફરી આ બે ભાગ છે બંનેની વચ્ચે 1 મીટો કરીશું એટલે -2/1/4 -2/2/4 -2/3/4 આ રીતે -2/1/4 પેલો ભાગ આપણને મળે એટલે યાદ રાખજો મિત્રો ઋણ સંખ્યા હોય એટલે ડાબી તરફ જવાનું થાય જમણી બાજુથી કઈ બાજુ જવાનું થાય ડાબી બાજુ -2 ની ડાબી બાજુ -2/1/4 -2/2/4 -2/3/4 આ લખ્યું 0.5 તો 0.5 એટલે ધન સંખ્યા છે જે 0 અને 1 ની વચ્ચે આવશે તારની સંખ્યા લખવા પર દર્શાવીએ મિત્રો દશાંશ અપૂર્ણાંક છે એટલે 10 ભાગ કરવા પડે 0.5 નો મતલબ થાય 5/10 એટલે 10 ભાગ કરવાના 0 અને 1 ની વચ્ચે 0 પછી 10 ભાગ કરીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 દસમો કાપો આવે એટલે 1 કહી દઈશું અને 0 પછી આવશે 0.1 0.2 0.3 0.4
एक चतुर्थांश पर अहीं राउंड करीशुं। मित्र दाखला नोंधी लईशुं।